હલો ગુડ મોનિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગણિત વિષય પ્રકરણ તેર પૃષ્ઠફળ અને ઘનફળ એમાં આપ બધાનું સ્વાગત છે અગાઉ આપણે આ પ્રકરણની અંદર લમઘન સમઘન એના વિશે વાત કરેલી છે આજે આપણે ને એકદમ નવા મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છે લંબવૃતીય નળાકારનું પૃષ્ઠફળ લંબવૃતીય નળાકાર કોને કહેવાય મિત્રો તો એની આ સમજૂતી છે જે નળાકારનો પાયો વર્તુળાકાર હોય અને તેની ઊંચાઈ પાયાને લંબ જ રહે મતલબ કે ઊંચાઈ અને પાયો આ પાયો કહેવાય અને આ ઊંચાઈ કહેવાય પરસ્પર નેવું ડિગ્રીનું કોણ બનાવતું હોવું જોઈએ તમારા ઘરની અંદર જે બરણીઓ છે બધી આવી નળાકાર આકારની છે અને તે લંબવૃતીય નળાકાર છે એમ વિચારવાનું છે સ્ટીલના ડબ્બા કે કંઈ પણ એ લંબવૃતીય નળાકાર કહી શકાય વ્યવહારમાં માત્ર એ નળાકાર તરીકે ઓળખવામાં આવે છે હવે અહીંયા બાજુમાં આપ્યું છે આ આકૃતિમાં જોશો તો પાયો વર્તુળાકાર છે પરંતુ ઊંચાઈ એ ત્રાંસી છે મતલબ કે અહીંયા આગળ ખૂણો જે છે એ નેવું ડિગ્રી કરતા નાનો બને છે જુઓ દેખાય છે નેવું કરતાં નાનો છે તો આને લંબવૃતીય નળાકાર ન કહેવાય એટલે લખ્યું છે લંબવૃત્તીય નળાકાર નથી એ જ રીતે અહીંયા તમે જોશો તો ઊંચાઈ જે છે લંબ દેખાય છે પણ આ જે પાયો છે એ તમારો આકાર જે છે કેવો છે અહીંયા દેખી શકો છો એવો અનિયમિત વર્તુળાકાર પાયો નથી મતલબ કે બે શરત હોવી જોઈએ વર્તુળાકાર પાયો અને ઊંચાઈ લંબ રૂપે હોવી જોઈએ તો એને લંબવૃત્તીય નળાકાર કહીશું સમજામ પડી કે લંબવૃત્તિય નળાકાર આપણે વ્યવહારમાં એને નળાકાર જ ગણીશું હવે અહીંયા આગળ લંબવૃત્તિય નળાકાર બનાવવા માટે બરાબર આપણે શું કરીશું એક પ્રવૃત્તિ તમને બુકમાં આપેલી છે તમે ઘરે પણ કરી શકો છો એક લંબચોરસ કાગળ લેવાનો જેની લંબાઈ એલ અને પહોળાઈ એચ હોય તો જો આ બતાવ્યો છે એ બી સીડી લંબચોરસ કાગળ છે લંબાઈ સીડી બરાબર એલ અને ઊંચાઈ બી સી બરાબર એચ એવું આપેલું છે આ એની પહોળાઈ છે અને આ લંબાઈ છે હવે આ કાગળની લંબાઈની ધારો એટલે કે એક ધાર એ ડી અને બીજી ધાર બીસી એને વાળીને વક્રાકારે વર્તુળ આકારે વાળીને જોડાઈ દેવામાં આવે તો એ ચૂંચાઈવાળો નળાકાર બનશે તો એ બી એ અને બી સાથે એવી રીતે જોડો આ છેડાને આ છેડા સાથે એવી રીતે જોડો કે એ ધાર અને બીસી ધાર એકબીજા સાથે જોડાઈ જાય અને પાયો વર્તુળાકાર બને તો પાયો વર્તુળાકાર બનાવવાનો છે એ યાદ રાખવાનો આ જે વર્તુળાકાર પાયો બને છે એ પાયો એ કોને કારણે બને તો આ લંબાઈ વાળવાને કારણે બનેલો છે લંબાઈના વાળવાને કારણે મતલબ કે આ વર્તુળાકાર પાયાનું માપ એટલે કે પરિઘ પરીખ એટલે કે ફરતે વર્તુળની ફરતે આવેલું ધારનું માં પરી બરોબર એ લંબ ચોરસની લંબાઈ જેટલું થશે એટલે લંબાઈ એલ બરાબર ટુ પાય આર કહેવાય આ એલ એ ટુ પાય આરમાં ફેરવાઈ જશે ક્યારે જ્યારે તમે એને આ રીતે નળાકાર ફોર્મમાં જો આકૃતિ બતાવી છે અને નળાકાર સ્વરૂપમાં આ રીતે વારી દેવાનો એડી અને બીસી ધાર તો અહીંયા એકબીજાને અડાડેલી તૂટક લાઈનથી બતાવેલી ધાર છે જુઓ દેખાશે તમને તો આવો નળાકાર બને છે જેમાં પાયો વર્તુળાકાર છે એની લંબાઈ એલ જેટલી હોય અને ત્રીજી આર છે અને તળિયું પણ કહીએ આ નીચેનો ભાગ એને તળિયું કહેવાય ઉપરનો ભાગ એને છત કહેવાય તો નળાકારને બે સપાટીઓ તૈયાર થાય નવી જો લંબચોરસ કાગળને આવી રીતે નળાકાર બનાવીએ તો એને બે નવી સપાટીઓ બે વર્તુળાકાર છત અને તળિયું એવું મળે છે હવે તમારા માટે અગત્યની વાત આ છે સૂત્ર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ કેટલું થશે તો આ જે લંબચોરસ લીધો છે એમાંથી જ આ બનેલો છે ને તો લંબચોરસનું જે ક્ષેત્રફળ એટલું જ આનું થશે ખ્યાલ આવ્યો તો અહીંયા આગળ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ સૂત્ર છે જ પહોળાઈ ગુણ્યા લંબાઈ પહોળાઈને આપણે એચ લીધી છે લંબાઈને એલ લીધી છે પણ એલનું માપ એ ટુ પાય આર જેટલું થશે કેમ કારણ કે પરીખ છે તો આ પ્રમાણે જો વિચારીએ તો નડાકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ટુ આર એચ બને છે તો આ સૂત્ર દસ વાર લખવાનું પંદર વાર લખવાનું મોઢે કરવાનું છે ખ્યાલ આવી ગયો હવે અહીંયા આગળ એક નોંધ મેં લખી છે ઉપરોક્ત નળાકાર બંને છેડે ખુલ્લો વર્તુળાકાર ભાગ ધરાવે છે એટલે કે બંને છેડા છત અને તળિયું બંને ખુલ્લા છે એટલે કે તેની આરપાર તમે જોઈ શકો પાણીની પાઇપલાઇન હોય એની આરપાર તમે જોઈ શકો છો એવી રીતે આપણે વિચારીએ જો આ નળાકાર તળિયા અને છતને આ તળિયું અને છત એને વર્તુળાકાર કાગળ વડે ઢાંકી દઈએ એના જેટલા જ માપના વર્તુળાગ કાગળ વડે ઉપર અને નીચે ઢાંકી દઈએ તો આ સંપૂર્ણ રીતે બંધ નળાકાર થઈ ગયો બધી બાજુથી ખ્યાલ આવો તો આવા નળાકારને બંધ નળાકાર કહેવાય અને બંધ નળાકાર હોય તો એને ક્ષેત્રફળની બદલે આપણે પૃષ્ઠફળ એવો શબ્દ વાપરી શકીએ તો નળાકારનું પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે આ સૂત્ર તો લાગુ કરવાનું જ વક્ર સપાટી એટલે ગોળ ગોળ ફરતે આવેલી સપાટી અને બે વર્તુળાકાર તકતી એટલે કે છત અને તળિયાને ઢાંકવા માટે તમે જે ઢાંકણા વાપરો છો તે એમાં ઉમેરાઈ જશે તો એક વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર હોય તો બે વર્તુળનું ટુ પાઈ આર સ્ક્વેર થાય તો ટુ પાઈ આર એચ વધતા ટુ પાય આર સ્ક્વેર એમાંથી આપણે ટુ પાઈ આર બંનેમાં છે જો આમાં પણ છે આમાં પણ છે ટુ ટુ પાઈ પાઈ આર આર તો ટુ પાઈ આર કોમન કાઢીએ અને એચ પ્લસ આર વડે ગુણાકાર કરી શકાય તો આ સૂત્ર પણ તમારે પંદરવાર વીસ વાર લખવાનું અને મોઢે કરવાનું આના ઉપરથી આખું નળાકારનું પૃષ્ઠફળ અને નળાકારની સપાટીના ક્ષેત્રફળની માહિતી આપણને પ્રાપ્ત થશે તો આગળ હવે જોઈએ આગળ હવે જોઈએ આ નળાકારના જે બે સૂત્રો શીખ્યા એનો ઉપયોગ ઉદાહરણ ત્રણ પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે ગણેલું છે તેમ છતાં મેં મારી રીતે અહીંયા તમને સમજાવવા માટે ગણીને બતાવેલું છે રકમ તમારે ચોપડીમાંથી જોઈ લેવાની સાવિત્રીએ બનાવેલા નળાકાર્ય કેલિડોસ્કોપ ને સાવિત્રી નળાકાર્ય કેલિડોસ્કોપ બનાવે છે તેની લંબાઈ પચીસ સેમી છે આ લંબાઈને આપણે નળાકારની ઊંચાઈ ગણી લેવાની છે અને ત્રિજ્યા ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે કેલિડોસ્કોપ એ પોલો નળાકાર કહેવાય કારણ કે એની બંને બાજુ આર પાર જોઈ શકાય એવું હોય છે જેની ઊંચાઈ એચ પચીસ સેમી અને આર ત્રણ પોઈન્ટ પાંચ તો એચ અને આર સંજ્ઞાઓ ખબર પડવી જોઈએ એચ અને આર બે પચીસ સેમી અને ત્રણ પોઈન્ટ પાંચ સેમી કેલિડોસ્કોપ બનાવવા માટે જે કાગળ જોઈશે ચાર્ટ પેપર એનું ક્ષેત્રફળ તો આપણે જાણીએ છીએ કે માત્ર ખુલ્લો નળાકાર હોય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહેવાય એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ટુ પાય આર આપણે લાગુ કરવાનું બે એમના એમ પાયની કિંમત જો તમને ન કીધું હોય ત્યારે બાવીસ સતમાંશ લઈ જ લેવાની છે આ બહુ અગત્યની વાત યાદ રાખવાની પાયની કિંમત બાવીસ સતમાંશ કદાચ નીચેના ધોરણમાં પણ શીખવાડ્યું હશે આર એટલે ત્રીજા તો અહીં ત્રણ પોઈન્ટ પાંચ છે તો ત્રણ પોઈન્ટ પાંચ અને એ જ પચીસ લખવાના હવે તમારે આનું સાદુ રૂપ આપવાનું છે બે એમના એમ લખવાના બાવીસ સતમાંશ એમના એમ લખવાના ત્રણ પોઈન્ટ પાંચ છે અને પાંત્રીસ દશાંશ લખવાના અને પચીસ હવે છેદ ઉડાડવાની પ્રક્રિયા કરીએ અહીંયા તો સાતનો ઘડિયો દોડાવીએ એટલે સાત પંચું પાંત્રીસ એટલે અહીંયા પાંચ આવશે એકલા આવશે પાંચ હવે આ પાંચ અને બે એટલે પાંચ ગુણ્યા બે દસ થાય ને પાંચ દુ દસ અને આ છેદના દસ કેન્સલ તો બાવીસ ગુણ્યા પચીસ બાકી રહ્યા તો બાવીસ ગુણ્યા પચીસ પાંચસો ને પચાસ સેન્ટીમીટર સ્ક્વેર એવો તમારો જવાબ આવશે મિત્રો તો આ તમારો જવાબ છે તો આટલા ક્ષેત્રફળ વાળા કાગળની જરૂર પડશે ખ્યાલ આવ્યો અથવા તો પચીસ સેમી લાંબો અને બાવીસ સેમી પહોળો એવો તમે કાગળનો લમચોરસ ટુકડો વાપરી શકો છો તો અહીંયા આગળ ઉદાહરણ ત્રણ પૂરું થાય છે હવે આપણે સ્વાધ્યાયના દાખલાની વાત કરીએ તો સ્વાધ્યાય તેર પોઈન્ટ બે પાઠ્યપુસ્તકનું છે જેમાંથી આપણે પાંચ દાખલા અભ્યાસક્રમમાં રાખેલા છે એની ચર્ચા કરીશું તો પહેલો દાખલો છે રકમ માટે ચોપડીમાં જોઈ લેવું તેમ છતાં મેં લખ્યું છે લંબઋઋત્ય નાળાકાની ઊંચાઈ ચૌદ સેન્ટીમીટર છે અને ક્ષેત્રફળ ઇઠ્યાસી સેન્ટીમીટર સ્કવેર આપજો ક્ષેત્રફળ હંમેશા એકમ જુઓ એનો ચોરસ સેન્ટીમીટર અથવા સેન્ટીમીટર સ્કવેર એવું વાંચવાનું મિત્રો આપણે એને તો આટલું છે તો વ્યાસ શોધો અહીં પાઈ બરાબર બાવીસ સત્તમાંશ લેવું હવે વ્યાસ શોધવો એ એટલે શું તો વ્યાસ એ શું છે ત્રીજાનું બમણું મૂલ્ય છે ત્રિજ્યાનું ડબલ કરીએ એટલે શું થઈ જાય વ્યાસ થઈ જાય તો આપણે પહેલાં ત્રિજ્યા શોધી નાખશું પછી એનું ડબલ કરી દઈએ એટલે શું થઈ જાય વ્યાસ થઈ જાય તો નળાકાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું મૂલ્ય ઇઠ્યાસી આપ્યું છે અને આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર આપણે ટુ પાય આર એ જાણીએ છે મૂકી દેવાનું અહીંયા અહીંયા તમારે એની બદલે સૂત્ર મૂકી દેવાનું આ શબ્દમાં લખ્યું છે એની બદલે ટુ પાય આર એ જ બરાબર ઇઠ્યાસી બે ગુણ્યા બાવીસ સતમાંશ ગુણ્યા આર ગુણ્યા એચની કિંમત ચૌદ આપેલી છે હવે તમારે આમાં આર જે દેખાય છે આર એને ડાબી બાજુ રાખવાનો બાકીના બધા જ આંકડાને કૂદાડીને આ બરાબર છે કૂદાડીને પેલી બાજુ લઈ જવાના બરાબરની સામે ડાબી બાજુના એક બે ત્રણ આંકડા બે બાવીસ સતમાંશ અને ચૌદ આ ત્રણ આંકડાને કૂદાડીને જમણી બાજુ ઇઠ્યાસી જોડે લઈ જવાના તો એના માટે ધ્યાન રાખવાનું છે કે જે વસ્તુ ગુણાકારમાં હોય એ નીચે છેદમાં મૂકવાની જે વસ્તુ આ બાદ છેદમાં હોય એ અંશમાં મૂકવાની આ નિયમ તમને નીચેના ધોરણમાં શીખવાડ્યા જ હશે તેમ છતાં ના આવડે તો ફરીથી જે અંશમાં હોય છેદમાં ને છેદમાં હોય અંશમાં કરી દેવાનું ખબર પડી તો અહીંયા શું કરશું બે અંશમાં કહેવાય તો છેદમાં લખવાના સાત છેદમાં છે તો અંશમાં તો ઇઠ્યાસી ગુણ્યા સાત છેદમાં બે બાવીસ અને ચૌદ બે બાવીસ ચૌદ ત્રણેય છેદમાં આવશે હવે આના છેદ ઉડાડીએ તો બાવીસનો ઘડિયો દોડાવો તો બાવીસ અને ઇઠ્યાસી તો બાવીસ ગુણ્યા બે એટલે ચુવાલીસ આ બેને ભેગા કરો બાવીસ ગુણ્યા બે ચુવાલીસ ચુવાલીસનો ઘડીઓ દોડાય એટલે એ બે આવશે હવે આ બે અને ચૌદ તો બે સાત સાત દુ ચૌદ ચૌદ ઉડી ગયા મતલબ બધું જ ઉડી જાય છે કશું વધતું નથી એટલે એકડો જવાબ આવે એકડ એક કશું વધે નહીં તો ગુણાકાર ભાગાકારના નિયમ પ્રમાણે એક જવાબ લખાય ઝીરો ના લખતા હો ત્રીજ્યા આર બરાબર એક સેમી મળી છે આપણને ત્રીજ્યા મળે તો એનો વ્યાસ ટુ આર ડબલ કરી દેવાનો વ્યાસ છે એ ત્રીજ્યાથી બમણો છે વ્યાસ એ ભાઈ છે અને ત્રીજિયા બેન છે એટલું યાદ રાખવાનું કે ભાઈ બેન કરતાં મોટો છે ડબલ ઉંમર ધરાવે છે સ્વાધ્યાયનો દાખલા નંબર બે ચોપડી લઈને બેસજો એટલે તમને રકમ ખ્યાલ આવે એક મીટર સ્ક્વેર ઊંચાઈ અને એકસો ચાલીસ એમ વ્યાસ બંધ નળાકા ટાંકી બનાવવાની છે હવે અહીં તમારે એક નળાકાર ટાંકી બનાવવાની છે જેની ઊંચાઈ એચ બરાબર એક મીટર અને વ્યાસ આપ્યો છે એકસો ચાલીસ વ્યાસ હોય એ આપણે સૂત્રમાં કામ નથી આવતું એટલે આપણે એનું ત્રિજ્યામાં રૂપાંતર કરી દઈએ તો વ્યાસ એકસો ચાલીસ હોય તો ત્રિજ્યા એની અડધી આપણે જાણીએ છીએ ને ત્રીજિયા બેન છે અને બેન કેવી છે અડધી ઉંમરની છે એટલે અડધી કરી દેવાની છો ચાલીસ ભાગ્યા બે એટલે સિત્તેર સેમી કહેવાય હવે સિત્તેર સેન્ટીમીટર હોય આપણે અહીંયા ઊંચાઈ મીટરમાં લઈએ અને આ સેમીમાં લઈએ તો હિસાબ બરોબર બેસે નહીં એકમ સરખું કરવા સિત્તેર ને સો વડે ભાગી દઈએ યાદ રાખવાનું છે કે સેન્ટીમીટરના મીટર કરવા માટે શું કરવાનું સો વડે ભાગી દેવાના સો વડે ભાગવા તો આ નિયમ એક શીખવાનો છે તમારે એકમ પરિવર્તનનો નીચેના ધોરણમાં શીખવાડ્યું જ હશે પણ સેન્ટીમીટરના મીટર કરવા સો વડે ભાગી દેવાના તો સો વડે ભાગીએ એટલે સિત્તેર ભાગ્યા છો જીરો પોઈન્ટ સાત એવું આપણે મેળવી શકીએ એવું ના કરવું હોય તો ઝીરો ઝીરો કેન્સલ કરી એટલે સાત દશાંશ પણ લખી શકો કંઈ વાંધો નહીં તો ઝીરો પોઈન્ટ સાત આવી ગયું હવે અહીંયા શું લખ્યું છે કે આ ટાંકી જે બનાવીએ છે એ બંને બાજુથી ઢંકાયેલી રહે એવી બનાવવાની ને અંદર પાણી ભરવાનું છે એટલા માટે તો તળિયું તો હોય જ સાથે સાથે છત પણ બનાવી પડે તો આપણે કુલ ક્ષેત્રફળ વિચારવાનું જેને પૃષ્ઠફળ કહીશું તો નળાકારનું પૃષ્ઠફળ ટુ પાય આર કૌશમાં એચ પ્લસ આર આ સૂત્ર આવડવું જોઈએ આપણને સૂત્ર આવડશે તો દાખલો તરત જ આવડી જશે એટલે વીસ પચીસ વાર લખવાના મોઢે કરવાના સૂત્રો ચાલો બે એમના એમ પાયની કિંમત બાવીસ સતમાંશ આર એટલે ત્રીજા ત્રીજાની કિંમત ઝીરો પોઈન્ટ સાત મૂકી આ રહી એચ એચની કિંમત એક મીટર અને વધતા જો આ બેનો સરવાળો છે એક વત્તા જીરધો સરવાળો પહેલાં કરી દેવાનો કૌશનો તો આ સરવાળો એક પોઈન્ટ સાત થઈ જાય એક વત્તા ઝીરો પોઈન્ટ સાત એટલે એક પોઈન્ટ સાત અને અહીંયા આગળ બે બાવીસ સતમાંશ અને ઝીરો પોઈન્ટ સાતને સાત દશાંશ લખી શકો છો તો આ સાત અને આ સાત છેદ ઉડી જાય તો બાવીસ ગુણ્યા બે ચુવાલીસ બાવીસ ગુણ્યા બે ચુવાલીસ ચુવાલીસ ગુણ્યા એક પોઈન્ટ સાત છેદમાં દસ એ ચુવાલીસ ગુણ્યા સત્તર કરવાના ભાગ્યા સો કરી દેવાના એટલે સાત પોઈન્ટ અડતાલીસ મીટર આવશે આ ગુણાકાર તમને આવડવો જોઈએ મિત્રો એ હવે આપણે કરવાનો ના હોય તેમ છતાં જુઓ બતાવો ચુવાલીસ ગુણ્યા સત્તર તો અહીંયા મીંડું ચાર એક ચાર ચાર એક ચાર સાત ચોક અઠ્યાવીસ બે સાત ચોક અઠ્યાવીસ ને બે ત્રીસ સરવાળો કરો આઠ ચાર અને સાત તો 748 અડતાલીસ જવાબ આવ્યો જુઓ સાતસો અડતાલીસ છેદમાં સો કહેવાય આને શું કહેવાય સાતસો અડતાલીસ છેદમાં દસ છે ને આ પોઈન્ટના બીજા દસ એમાં આવે એટલે સો થાય અને છેદમાં સો એટલે બે દશાંશીન કાપીને લખી શકીએ સાત પોઈન્ટ અડતાલીસ મીટર સ્કવેર એટલે ટાંકી બનાવવા માટે ધાતુના પત્રની આટલી આટલું પતરું તમારે લાવવું પડશે સાત પોઈન્ટ અડતાલીસ મીટર સ્ક્વેર કદાચ તમને આની અંદર ધાતુના પતરાનો ભાવ આપ્યો હોય તો ગુણાકાર કરીને તમે એ પણ શોધી શકો છો ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર ત્રણ થોડો મોટો અને વિશેષ દાખલો છે સમજવાનો છે તમને એક ધાતુની પાઇપ તમારા ઘરે જે વાપરો છો પાણીની પાઇપલાઇન માટે લોખંડની પાઇપનો વિચાર કરવાનો એની લંબાઈ સિત્યોતેર સેમી આપી છે અંદરનો વ્યાસ ડી વન ચાર સેન્ટીમીટર આપ્યો છે એટલે આપણે અહીંયા વિચારવું પડશે કે જે પાઇપ છે એને અમુક જાડાઈ પણ આપેલી છે એટલે અંદરનો વ્યાસ બારનો વ્યાસ હોય એના પરથી અંદરની ત્રીજી બારની ત્રીજી આર વન આર એવું આપણે અડધું કરી દો ચારના અડધા બે અને ચાર ચાર પોઈન્ટ ચારના અડધા બે પોઈન્ટ બે થશે હવે પ્રશ્ન એવો પૂછ્યો છે કે એની કુલ સપાટીનું ક્ષેત્ર પણ શોધો તો એના માટે આપણે સમજવું પડશે કે આ કેન્દ્ર છે કેન્દ્રથી આ અંદરનો આ ભાગ છે એને આપણે અંદરની ત્રિજ્યા કહીએ છીએ શું કહીએ છું આપણે આને અંદરની ત્રિજ્યા અંદરની ત્રિજ્યા જેનું નામ આપણે આપીએ છીએ આર ટુ સોરી આર વન અંદરની ત્રિજ્યા આર વન છે અને બહારની ત્રિજ્યા એટલે કે આ જાડાઈ સાથેનું માપ ખ્યાલ આવે છે આ બહારની ત્રિજ્યા એ અહીંયા આગળ હું બતાવું છું બહારની ત્રિજ્યા એ કેટલી લીધી છે આપણે આર ટુ મતલબ કે અહીંયા આગળ બારનો ભાગ આર ટુ ગ્રેટર ધેન આર થશે એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે આર ટુ ગ્રેટર આર ટુ ગ્રેટર ધેન આર આ તમારે ખાસ યાદ રાખવાનું છે મિત્રો હવે આ બાબત સમજી ગયા હોય તો તમે એ જોઈ શકો છો કે આ લીટા કરેલો જે ભાગ છે આકૃતિમાં લીટા કરેલો ભાગ એ પણ કંઈક ક્ષેત્રફળ બનાવે છે તો આ ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરવું પડે તો એ પહેલાં વિચારી લઈએ તો ધાતુના પાઇપના પાયા અને છત વિસ્તારમાં આવેલ એવો પ્રદેશ જે ધાતુ વડે બનેલ છે તેનું ક્ષેત્રફળ એટલે આ રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ તો તમારે બહારનો વર્તુળ લઈને અંદરનો કાપીને ફેંકી દેવાનું તો બહારનો મોટો વર્તુળ એનું ક્ષેત્રફળ માઈનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ પણ છત અને તળિયું બંનેમાં આવું હોય એટલે આપણે બે વડે ગુણી દઈશું બે ગુણ્યા બહારના વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ બે ગુણ્યા અંદરના વર્તુળ બે કેમ ગુણ્યા છે તો છત અને તળિયું બંનેનો સમાવેશ કરવા માટે આ બંનેમાંથી આપણે કોમન કાઢીશું ટુ પાય એ ટુ પાય કોમન કાઢીએ એટલે આર ટુ સ્ક્વેર માઇનસ આર વન સ્ક્વેર રહે હવે આર ટુ સ્ક્વેર માઇનસ આર વન સ્ક્વેર છે એના અવયવ પાડીએ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરની રીતે તો એકવાર ઓછા અને એકવાર વધતા એવું કરી શકાય એકવાર બાદ બાકી આવે આર ટુ માઇનસ આર વન એકવાર સરવાળું આવે આર ટુ પ્લસ આર વન હવે તમે કિંમત મૂકો તો બે પાઈની કિંમત બાવીસ સતમાં ગુણ્યા બે પોઈન્ટ બે બે આ બેની બાદ બાકી અને આર ટુ પ્લસ આર વન તો બે પોઈન્ટ બે વત્તા બે બેને આપણે બે એટલે લખ્યા છે કે તમને સરવાળું બાદ કરવામાં સરળતા રહે હવે આપણે શું કરીશું તો બેના બે બાવીસ સતમાઉંશ પણ એમના આ બેની બાદ બાકી ઝીરો પોઈન્ટ બે થશે અને આ બેનો સરવાળો ચાર પોઈન્ટ બે થશે હવે આ તમને આવડવું જોઈએ જો અહીં કરી છું બે પોઈન્ટ બે માઇનસ બે પોઈન્ટ ઝીરો તો બેમાં તે બેમાંથી ઝીરો ના જાય એટલે બે પોઈન્ટ નીચે પોઈન્ટ બેમાંથી બે જાય તો ઝીરો એટલે આ જવાબ આવી ગયો ઝીરો પોઈન્ટ બે અને એ જ રીતે તમારા બેનો સરવાળો કરવાનો બે પોઈન્ટ બે વત્તા બે તો બે વત્તા ઝીરો એટલે ઝીરો જ પોઈન્ટ નીચે પોઈન્ટ બે ને બે ચાર એટલે જવાબ સોરી ચાર પોઈન્ટ બે આવશે ચાર પોઈન્ટ બે હવે તમારે આનું રૂપાંતર દશાંશમાં કરવાનું બે એમના એમ ભાવિસતમાં પોઈન્ટ બે છે ને બે દશાંશ લખાય અને ચાર પોઈન્ટ બે છે ને બેતાલીસ દશાંશ લખાય પછી સાતનો ઘડિયો દોડાય એટલે સાત છ બેતાલીસ અહીં છ આવશે હવે ક્યાંય છેદ ઉડાડતા નહીં કારણ કે દસ અને દસ હોય તો દશાંશ ચિન્હ મૂકવામાં સરળતા રહે એટલે તો બાવીસ દુ ચુવાલીસ દુ ઇઠ્યાસી આ ઇઠ્યાસી ગુણ્યા છ ભાગ્યા હંડ્રેડ તો ઇઠ્યાસી ગુણ્યા છ ભાગ્યા હંડ્રેડ પાંચ પોઈન્ટ અઠ્યાવીસ સેમિસ્વેર આ કયો પ્રદેશ પહેલાં શોધ્યો સમજાયો તો આ જે લીટા કરેલો જે પાઇપનો ધાતુનો બનેલો ભાગ છે આ જે તમને દેખાય છે અંદર પોલું છે અને આ સપાટી તો ધાતુની બનેલી છે જ એટલે આપણે સૌથી પહેલાં આનો વિચાર કરીને તમને સમજાયું હવે તમે જાણો છો એમ કે અંદરની વક્ર સપાટી જે છે અંદર અંદરની સાઈડ તો એના માટે આપણે આર વન લઈશું સૂત્ર તો આપણે જાણીએ છીએ ટુ પાય આર વન એચ બરાબર અને બહારની સપાટી હોય તો ટુ પાય આર ટુ એચ આર ટુ લેવાના ત્રીજા અલગ અલગ થશે ઊંચાઈ સરખી રહેશે કિંમત મૂકીએ બે પાઇની કિંમત બાવીસ સત્તમાં હું સાર કિંમત બે અને એચની કિંમત સિત્યોતેર આપેલી છે સાતનો ઘડિયો દોડાય એટલે સાત અને સિત્યોતેર એટલે અગિયાર આવશે અગિયાર દુ બાવીસ બાવીસ અને બે બાવીસ ગુણ્યા બાવીસ ગુણ્યા બે નવસો અડસઠ સેમી સ્ક્વેર પરિણામ એક મળ્યું ચલો એ જ રીતે બહારની સપાટી માટે ટુ પાઈ આટુ ટુ એચ બે પાયની કિંમત બાવીસ સતમાંશ આર ટુની કિંમત બાવીસ દશાંશ તમને રકમમાં બે પોઈન્ટ બે આપ્યું છે એના બાવીસ દશાંશ કરી દીધા સિત્યોતેર સાતનો ઘડિયો દોડાવીએ એટલે અગિયાર આવશે તો આમાં પણ એવું જ કરીશું બે ગુણ્યા બાવીસ ગુણ્યા બાવીસ ગુણ્યા અગિયાર તો નવસો અડસઠ છે એને અગિયાર વડે ગુણી દેવાના છેદમાં દસ એટલે અહીંયા આગળ તમારો જવાબ પોઈન્ટ એક દશાંશીનક આપવા એક હજાર ચોસઠ પોઈન્ટ આઠ સેમી સ્ક્વેર પરિણામ બે મળશે તો આ રીતે આપણને ત્રણ પરિણામ પ્રાપ્ત થશે પરિણામ એક બે અને આપણે આજે સૌ પહેલાં સમજાવીએ ત્રણ એટલે હવે આપણે આ ત્રણેયનો સરવાળો કરી દઈએ એટલે નળાકાર પાઇપનું પૃષ્ઠફળ મળી જાય અંદરનું ક્ષેત્રફળ વત્તા બહારનું ક્ષેત્રફળ વત્તા રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ નવસો અડસઠ વત્તા એક હજાર ચોસઠ પોઈન્ટ આઠ વત્તા પાંચ પોઈન્ટ અઠ્યાવીસ સરવાળો કરી દેવાનો છે આ બધાનો પહેલાં આ બેનો કરી દો એટલે બે હજાર બત્રીસ પોઈન્ટ આઠ અને એમાં પાંચ પોઈન્ટ અઠ્યાવીસ ઉમેરો એટલે બે હજાર અડત્રીસ પોઈન્ટ ઝીરો આઠ આવો જવાબ તમને મળશે બહુ સારો દાખલો છે થોડો મોટો છે પણ સમજવો હોય તો વારંવાર આને રિવાઇન્ડ કરી અને સમજી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર ચાર એની ચર્ચા કરીએ રકમ ચોપડીમાં આપેલી છે મેં અહીં લખી છે એક નળાકાર રોલર આપ્યું છે જેનો વ્યાસ ચોર્યાસી સેન્ટીમીટર અને એની ત્રિજ્યા બેતાલીસ સેન્ટીમીટર એવું આપ્યું છે નળાકાર લંબાઈ એકસો ને વીસ સેન્ટીમીટર હવે એટલે વ્યાસ ચોર્યાસી હોય એના પરથી તમારે ત્રિજ્યા અડધી કરી નાખવાની શોધવાની રકમમાં વ્યાસ જ આપ્યું છે આપણે આ શોધવું પડે કારણ કે આપણે ક્ષેત્રફળના સૂત્રમાં ત્રીજાની જરૂર પડે છે એટલા માટે ઘણીવાર કોઈ હોંશિયાર વિદ્યાર્થી હોય કે સાહેબ વ્યાસ આપ્યો હોય તો સીધું આપણે ગણવું હોય તો ગણી શકાય હોંશિયાર વિદ્યાર્થી માટે તમે વિચારો તો ટુ પાય આર આરની જગ્યાએ વ્યાસ ભાગે બે મૂકી આ રીતે ઇન્ટુ એચ તો અહીંયા આગળ બે બે ઉડી જાય તો હોંશિયાર વિદ્યાર્થીને બીજું પણ એક સૂત્ર પાયડી ડાયરેક્ટ પણ વાપરી શકે છે આ સૂત્ર પણ વાપરી શકાય પણ જે લોકોને બહુ યાદશક્તિ ઓછી છે એને એક જ સૂત્રમાં મોઢે કરવું ભાઈ હોંશિયાર છોકરા માટે વ્યાસ આધારિત સૂત્ર પણ આર્યું છે જ પાયડીએચ એ વાપરી શકાય છે બરાબર પણ આપણે એવું ન કરતાં હંમેશા વ્યાસની ત્રિજ્યા કરીને કરવાનો પ્રયત્ન કરીએ તો નરાકાર રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પર ટુ પાઈ આર એચ બે ગુણ્યા બાવીસ સતમાઉંશ ગુણ્યા આર બેતાલીસ રકમમાં આપ્યા પ્રમાણે બેતાલીસ અને એચ એકસો વીસ સાતનો ઘડિયો દોડાવીએ એટલે સાત છંગ બેતાલીસ થશે બરાબર તો બાવીસ ગુણ્યા બે ગુણ્યા છ ગુણ્યા એકસો વીસ આ બધાનો ગુણાકાર કરશો એટલે એકત્રીસ હજાર છસો એંસી સેન્ટીમીટર સ્ક્વેર એરિયા આવશે રોલર એક આંટો ફરે છે ત્યારે આટલું ક્ષેત્રફળ ઘેરાય છે એમ કહેવાય રોલર ફરે એટલે એની જે વક્ર સપાટી છે એ જમીન ઉપર એક આંટો ફરે એટલે આટલા આટલું ક્ષેત્રફળ રોકે તો પાંચસો આંટામાં ઘેરાતો પ્રદેશ તો પાંચસો વડે આપણે ગુણાકાર કરવો પડે મિત્રો તો પાંચસો ગુણ્યા એકત્રીસ છસો એંશી આ બેનો ગુણાકાર એટલે કે ખાલી પાંચ વડે ગુણાકાર કરી દેવાનો એકત્રીસો અડસઠ આ રીતે એકત્રીસો અડસઠ ગુણ્યા પાંચ કરવાના તો આઠ પંચું ચાલીસ વધી ચાર છ પંચું ત્રીસ ને ચાર ચોત્રીસ વધી ત્રણ પાંચ એકું પાંચ ને ત્રણ આઠ પાંચ તરી પંદર પંદર આઠસો ચાલીસ થયો અને આ એક મીંડું બે મીંડાને ત્રણ મીંડા ઉપર બીજા ચઢાવી દેવાના એટલે પંદર આઠસો ચાલીસ પંદર આઠસો ચાલીસ ઉપર કેટલા મીંડા એક બે ને ત્રણ મીંડા એ આ બધા જે છે આ એક મીંડું બે એ મૂકી દેવાના એટલે ગુણાકાર સહેલો છે આ રીતે કરવાનો મીંડા સિવાયની રકમનો ગુણાકાર કરવાનો છે હવે અહીંયા આગળ આપણે એક પરિવર્તન યાદ રાખવાનું છે એક પરિવર્તન એકમનું બરાબર તમે બધા જ જાણો છો એ પ્રમાણે કે સો સેન્ટીમીટર હોય તો એક મીટર કહેવાય છે આપણે જાણીએ છીએ વ્યવહારમાં પણ સો સેન્ટીમીટરનો એક મીટર થાય તો આપણે આને સો ગુણ્યા સો કરીએ તો અહીંયા એક ગુણ્યા એક થાય બંને બાજુ એના એના જ વડે ગુણવાનું તો સો ગુણ્યા સો એટલે કેટલા થાય બે મીંડાના ચાર મીંડા થઈ જાય એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર અને એક ગુણ્યા એક એટલે એક મીટરનો સ્ક્વેર તો આ યાદ રાખવાનું છે દસ હજાર એટલે કે એકડાના ઉપર ચાર મીંડા સેન્ટીમીટર સ્ક્વેર બરાબર એક મીટર સ્ક્વેર તો આ જે તમારો જવાબ આવ્યો છે સેમી સ્ક્વેરમાં છે એ એના બરાબર કેટલા મીટર સ્ક્વેર થાય તો આપણે મીટર સ્ક્વેર કરવા માટે આવું કરીએ તો આપણે આને આના વડે ભાગી દેવાના એટલે પંદર આઠસો ચાલીસ ઉપર ત્રણ મીંડા છેદમાં દસ હજાર તો આ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર મીંડા કેન્સલ એટલે પંદરસો ને ચોર્યાસી મીટર સ્ક્વેર એવો તમારો જવાબ આવી જશે તો ખ્યાલ આવી ગયો આ દાખલામાં ફરીથી સમજવું હોય તો રિવાઇન કરીને જોઈ લેવા વિનંતી હવે છેલ્લો દાખલો જોઈ લઈએ નળાકાર માટેનો સ્વાધ્યાય નો છેલ્લો દાખલો બરાબર તેર પોઈન્ટ બેનો નળાકારીય થાંભલાની ઊંચાઈ તમને આપી છે આપણે જાણીએ સ્ટ્રીટ લાઇટના થાંભલા હોય ને એવા નળાકાર થાંભલાની ઊંચાઈ ત્રણ પોઈન્ટ પાંચ મીટર અને વ્યાસ આપ્યો છે પચાસ વ્યાસની અડધી કરી દઈએ એટલે ત્રીજીયા મળી ગઈ પચીસ સેમી પણ અહીં જુઓ ઊંચાઈ મીટરમાં આપેલી છે મિત્રો અને ત્રીજા સેમીમાં તો એકમનું સંબંધ જળવાય નહીં એટલે આપણે આ પચીસને સો વડે ભાગી દેવાના એટલે શું આવે ઝીરો પોઈન્ટ પચીસ અથવા એક ચતુર્થાંશ મીટર પચીસ ચોગું સો છેદમાં ચાર પણ આવેલી એક ચતુર્થાંશ મીટર પણ કહેવાય મીટરનો ચોથો ભાગ હવે એ લખ્યું છે થાંભલાની વક્ર સપાટીને રંગવાનો ખર્ચ સાડા બાર પ્રતિ મીટર સ્ક્વેર આપેલો છે તો આપણે ખર્ચ શોધવા માટે પહેલાં એરિયા શોધી નાખવો પડે તો નડાકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર ટુપાઈ આર એચ હં બે ગુણ્યા બાવીસ સતમાંશ ગુણ્યા આર આર એટલે ત્રીજા એક ચતુર્થાંશ મૂકવાની એક ચતુર્થાંશ અને ઊંચાઈ તમને આપેલી છે સાડા ત્રણ મીટર આને આપણે રૂપાંતરિત કરીએ બેના બે બાવીસ સતમાંશ એક ચતુર્શ પાંત્રીસ દશાંશ કહેવાય ત્રણ પોઈન્ટ પાંચને શું કહેવાય પાંત્રીસ દશાંશ છેદ ઉડાડવા માટે સાતનો ઘડીયો દોડાયે સાત પંચું પાંત્રીસ પાંચ ગુણ્યા બે દસ પાંચ ગુણ્યા બે દસ થાય દસ અને છેદના દસ કેન્સલ કરીએ તો અહીંયા વધે છે શું બાવીસ છેદમાં ચાર વધે બાવીસ ભાગ્યા ચાર હવે આટલો એરિયા તમને મળ્યો છે હવે કિંમત મૂકવાની એક મીટર સ્કવેર રંગ કરવાનો ખર્ચ રૂપિયા સાડા બાર હોય તો બાવીસ પોઈન્ટ ચાર મીટર સ્કવેર રંગ કરવાનો ખર્ચ કેટલો થાય તો આ બેનો ગુણાકાર કરવાનો તિરાશી પ્રમાણે બાવીસ બાવીસ ચતુર્થાંશ ગુણ્યા બાર પોઈન્ટ પાંચ તો બાર પોઈન્ટ પાંચ ગુણ્યા બાવીસ કરીએ એટલે બસો પંચોતેર આવે ભાગ્યા ચાર કરવાના એટલે અડસઠ રૂપિયા ને પંચોતેર પૈસા બસો પંચોતેર ભાગ્યા ચાર આ રીતે તમારે કરવાનું તો તમને ખબર છે છ ચોક ચોવીસ ત્રણ વધશે ઉપરથી ઉતાર્યા પાંચ છ અઠ્ઠા સોરી ચાર અઠ્ઠા બત્રીસ વધ્યા ત્રણ અહીંયા પોઈન્ટ મૂકીને મીંડા મીંડા કરીએ તો એક મીંડું ઉતારીએ તો ચાર સિત્તા અઠ્યાવીસ જો અહીં પોઈન્ટ કરીએ ત્યાં કરી જ દેવાનો ચાર સિત્તા અઠ્યાવીસ વધી બે પછી ના સોરી શેષ બે ઉપર ઝીરો મૂકીએ ચાર પંચું વીસ આવો ભાગાકાર શીખવાનો છે આવડતો જ હશે તો આ જવાબ તમારો ફાઇનલ આન્સર થાંભલાની વક્ર સપાટીને રંગવાનો કુલ ખર્ચ આટલો થાય તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાઓને વારંવાર પુનરાવર્તિત કરીને જોવા હોય તો વિડીયોને રિવાઇન કરી કરીને ફરીથી જોઈ શકો છો બધા જ દાખલા એક બે વાર ગણવાના છે હોમવર્કમાં અને દરેક વખતે આપણે કહીએ છીએ એમ ચોપડી પાઠ્યપુસ્તક લઈને જ બેસવાનું છે તો આવતા પીરિયડમાં નવા મુદ્દા સાથે મળીએ ત્યાં સુધી સર્વ વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ જય હિન્દ